નમસ્કાર, એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. 25 મે 2024 એટલે કે શનિવારની રાત કાળ બની ગઈ. એક બાદ એક 28 લોકોના મોત નિપજ્યા ફક્ત અને ફક્ત પોલીસ અધિકારીઓ અને મનપાના પાપે. કારણ એટલું હતું કે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં જે ભીષણ આગ લાગી તેમાં એક બાદ એક 28 લોકોએ તેમનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા અને આ તમામ ઘટના વચ્ચે પરિવારોની સંવેદના વેદના પણ સામે આવી છે. પરિવારોનું જે હૈયાફાટ રુદન છે, તેઓની જે તેમનું રુદન કહી શકાય તે સામે આવ્યું છે. જે લોકો છે તેઓના આંસુ હજી નથી સુકાર્યા. વડોદરાની જે ઘટના બની ત્યારના ઘાવ હજી નથી રૂજ્યા અને ફરી એક વખત એવી જ એક દુર્ઘટના રાજકોટમાંથી સામે આવી ત્યારે એક પિતાની વેદના સામે આવી છે, એક પિતાની હૈયાવરાળ સામે આવી. પ્રદીપસિંહ ચૌહાણ, તેઓએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. તેઓએ એક નિવેદન આપ્યું કે મેં મારું બધું જ આ આગમાં ગુમાવી દીધું છે, હવે મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી. જો સરકાર, જો પ્રશાસન આ તમામ જે આરોપીઓ છે તેને છોડશે તો હું તે આરોપીને નહીં છોડું. સાંભળો એક પિતાની હૈયાવરાળ શું. ટોટલ અમારા પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા એ મળી ગયા છે, 5 મિસિંગ છે. એમાં મારો દીકરો છે, રાજભાઈ નામ છે એનું, બીજા મારા એક સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે, એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના સાળા. ટોટલ 5 જણાની કોઈ ઓળખ પરળ થતી નથી. એવી રીતના સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ, નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પૂરની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે, છતાં એવી કંઈ વસ્તુનું એક્શન લેવાતું નથી. અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે. મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરાબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયો છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી, 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું, મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું, જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એને જામીન મંજૂર થયા હું કોઈને મૂકીશ નહીં. આ હતા પ્રદીપસિંહ ચૌહાણ અને તેમના જ પરિવારના 5 સભ્યોના ડીએનએ ટેસ્ટ જે લેવામાં આવ્યા હતા તે ડીએનએ ટેસ્ટ મેચ થયા છે. જે 5 પૈકી 3 માસૂમો પણ તેમાં સામેલ છે. 15 વર્ષીય રાજભા ચૌહાણના ડીએનએ મેચ થયા, 14 વર્ષીય ધર્મરાજસિંહ જાડેજાના ડીએનએ મેચ થયા છે, 10 વર્ષીય ગુડ્ડુબા હિતેન્દ્રસિંહ જાડેજાના પણ ડીએનએ મેચ થયા, 42 વર્ષીય વીરેન્દ્રસિંહ જાડેજાના ડીએનએ મેચ થયા. તો ડીએનએ મેચ થતાં જ હવે આજે 5 મૃતદેહ છે તે પરિવારને સોંપવામાં આવશે. એટલું જ નહીં, બીજું એક કપલ હતું અન્ય જે કેનેડાનું હતું. અક્ષય નામનો યુવક કે જેઓ એક અઠવાડિયા પહેલાં જ તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા, હજુ તો તેઓએ જવતલ હોમવાના પણ બાકી હતા. થોડા દિવસ પહેલાં તેઓએ ધામધૂમથી સગાઈ કરી અને ત્યારબાદ હવે ડિસેમ્બરમાં તેઓ લગ્ન કરવાના હતા, પરંતુ તેઓના લગ્ન થાય તે પહેલાં જ આ નવયુગલ હતું તે આ આગમાં હોમાઈ ગયું છે. અન્ય એક પરિવાર કે જેમાં એક સાથે 5 સભ્યોના મોત નિપજ્યા છે, આ સ્વજનો જેમની હૈયાવરાળ છે, તેમની વેદના છે, તેમનું આક્રંત છે, આ પ્રશાસન ક્યારે સમજશે તે જોવું રહ્યું. એક બાદ એક અનેક ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવી રહ્યા. ત્યારે રાજકોટમાં ગેમ ઝોનના સંચાલકોની વધુ એક કરતૂતનો પણ આજે પર્દાફાશ થયો, જ્યારે પ્રશાસન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ, અમે આકરા પગલાં લઈશું. અને તે જ દરમિયાન ફરી એક વખત જે આ સંચાલક છે ગેમ ઝોનનો એની એક બેદરકારી સામે પરંતુ કોની પરમિટ વાળા હતા, કોને આપવાના હતા, આ તમામને લઈ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. અને સવાલ એ પણ ઉભા થઈ રહ્યા છે કે આ શું ગેમ ઝોનની આડમાં તમે દારૂની મહેફિલો માણો છો. અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે 28 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સરકારે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આદેશ આપ્યા છે કે જેટલા પણ રાજ્યમાં ગેમ ઝોન ચાલે છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે. બપોરે કાલે બપોરે 12 વાગ્યા સુધીમાં રિપોર્ટ સોંપવા પણ આદેશ કરી દેવામાં આવ્યો છે. વિગતો સાથેનો રિપોર્ટ શહેરી વિકાસ વિભાગને સોંપવા પણ આદેશ કરાયો છે અને હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવા માટે જે વિભાગ છે તે સમીક્ષા કરશે. હાઈકોર્ટમાં આ જે રિપોર્ટ છે તે રજૂ થશે પહેલાં.
અને વાત કરીએ તો રાજકોટનું પોલીસ પ્રશાસન, મહાનગરપાલિકા સહિત તંત્રની પણ પોલ ખુલી છે. કારણ કે જ્યારે આ ગેમ ઝોન હતું અને તે જ દરમિયાન પોલીસ અધિકારીઓ, મનપાના અધિકારીઓ અને તંત્રના સત્તાધીશો તે તમામ લોકો ત્યાં ગેમ ઝોન પહોંચ્યા હતા અને તેઓનું ફૂલ નું બુકે આપી ઉષ્માબેન સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે જો તેની વાત કરીએ તો જેમાં રાજકોટના તત્કાલીન કલેક્ટર અરુણ મહેશ બાબુ, એસપી બલરામ મીણા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ડીસીપી ઝોન 1 પ્રવીણ મીણા સહિતના અધિકારીઓ તસવીરમાં જોવા મળ્યા છે. તસવીરમાં ગેમ ઝોનના ગોકાર્ટની તેઓ મજા માણી રહ્યા હતા. એટલું જ નહીં, ટીઆરપી ગેમ ઝોનના કાર્યકર્તાઓએ અધિકારીઓના બુકે પણ આપ્યું હતું અને તેઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે કલેક્ટર, મનપાના અધિકારીઓ, પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર જઈ રહ્યા છે, પોતે મજા માણીને ત્યાં આવ્યા છે, ત્યારે સવાલ એ પણ અહીંયા ઉદ્ભવી રહ્યો છે કે શું ત્યારે તેઓના મનમાં પ્રશ્ન નહીં આવ્યો હોય કે આ જે ગેમ ઝોન ચાલી રહ્યું છે તેનું સ્ટ્રક્ચર યોગ્ય છે કે નહીં, જે ફાર એનઓસી છે તે યોગ્ય લીધેલી છે કે નહીં, કે આ જે ડોમ હતો તે ડોમમાં આ પ્રકારે ગેમ ઝોન ચાલુ કરવામાં આવ્યું છે તે કેટલું યોગ્ય છે. આવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ કે એક પરિવારે પોતાના 5 સભ્યો ગુમાવ્યા, નવયુગલ હતું, તે નવયુગલ આ આગમાં હોમાયું છે. જ્યારે પ્રદીપસિંહની જો વાત કરીએ તો તેમના પરિવારના 8 જેટલા સભ્યો ત્યાં ગયા હતા, 5 લોકોના ડીએનએ ટેસ્ટ પણ તેમના મેચ થઈ ચૂક્યા છે. આવા અનેક લોકો છે કે જેઓએ પોતાના બાળકો, પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કાલે તેઓ ઘરેથી જ્યારે નીકળ્યા હશે ત્યારે કોઈને અંદાજો નહીં હોય કે આજે જે અમારી મુલાકાત થઈ રહી છે તે હંમેશા માટે આખરી મુલાકાત બનીને રહેશે. મોરબીની વાત કરીએ, મોરબી ઝૂલતા પુલની, વડોદરા બોટકાળની વાત કરીએ અને ત્યારબાદ આજે રાજકોટમાં જે દર્દનાક દુર્ઘટના બની તેની વાત. સરકાર હવે જાગે, પ્રશાસન હવે જાગે અને યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે. કારણ કે હવે ભવિષ્યમાં ફરી આ પ્રકારની કોઈ ઘટના ન બને.